ओके आज आप जीशू ऊप्स कॉन्सेप्ट इन पाइथन। सो एम फर्स्ट कॉन्सेप्ट है अपनी पास अँ क्लास क्यों कॉन्सेप्ट है क्लास। हम पाइथन में क्लास के रीते क्रिएट करवा तो एना अँ क्लास कीवर्ड है अपनी पास शू अ क्लास कीवर्ड है पीछे अँ क्लास नाम आप दे शू आप क्लास नाम हूँ आपूचु ए। हम अँ क्लास पची अँ क्लास नेम पची अँ कॉलन એની સિન્ટેક્સ છે। હવે તમે સી લેંગ સી પ્લસ પ્લસમાં કેવી રીતે બનાવો છો ક્લાસ એવી ક્લાસ ક્લાસ નેમ પછી આ રીતે તમે ડિક્લેર કરો છો બરાબર। અહીંયા તમારે શું કરવાનું કે એક ઇન્ડેન્ટેશન તમારે સેટ કરવાનું કે ભાઈ એક સ્પેસ અહીંયા હોવી જોઈએ ક્લાસ પછી શું હોવું જોઈએ એક સ્પેસ રાખવાની। હવે તમે અહીંયા સ્પેસ રાખશો એટલે જે પણ તમે અહીંયા ફંક્શન બનાવશો વેરિયેબલ ક્રિએટ કરશો એ બધા ફંક્શનની અંદર કહેવાય સોરી ક્લાસની અંદર કહેવાય શેની અંદર કહેવાય ક્લાસની અંદર। तो अँ आप फॉर एक्जाम्पल एक वेरिएबल बनाइए नेम नाम एने आप दू छू अँ के भाई प्रेक्सवेर टेक्नोलॉजीस अने एक वेरिएबल ले आपने नंबर वन इज इक्वल टू टेन नंबर टू इज इक्वल टू ट्वेंटी। सो आप छू अँ नंबर वन इज इक्वल टू टेन नंबर टू इज इक्वल टू ट्वेंटी। હવે અહીંયા એક ફંક્શન બનાવીએ આપણે ફંક્શન કઈ રીતે ક્રિએટ થાય આપણે ઓલરેડી જોયું કે ડેફ પછી અહીંયા ફંક્શનનું કોઈ બી નામ આપી દઉં દેન બ્રેકેટ કરશું એટલે બ્રેકેટની અંદર એક સેલ્ફ કીવર્ડ આવશે એ સેલ્ફ કીવર્ડ શેના માટે યુઝ થાય છે આપણે જોઈએ તો જનરલી તમે જાવામાં પ્રોગ્રામિંગ કર્યું હોય તો એની અંદર તમને ધીસ કીવર્ડ મળે છે શું મળે છે ધીસ કીવર્ડ તો ધીસ કીવર્ડની જેમ કામ કરશે કે કરંટ ક્લાસના ઓબ્જેક્ટને એક્સેસ કરવા માટે બરાબર। તો અહીંયા જે વેરિયેબલ્સ છે ઉપર મારી પાસે નેમ નંબર અને નંબર ટુ એ હું ડાયરેક્ટ એક્સેસ નહીં કરી શકું અહીંયા જો પ્રિન્ટ પછી આપણે અહીંયા લખશું કે ભાઈ નંબર વન તો અહીંયા મને એરર આપશે કે ભાઈ આવો કોઈ વેરિયેબલ ડિક્લેરેશન છે નહીં અનરિઝોલ્વ રેફરન્સ નંબર વન। તો આ વેરિયેબલ્સ ક્લાસ વેરિયેબલ જે છે એને કેવી રીતે એક્સેસ કરવાના તો એને એક્સેસ કરવા માટે શું આવશે સેલ્ફ ડોટ પછી અહીંયા નંબર વન પછી અહીંયા સેલ્ફ ડોટ નંબર ટુ ઓકે। હવે નેમ એક્સેસ કરવું હોય તો એના માટે અહીંયા प्रिंट सेल्फ डॉट नेम बराबर। हवे आ शू बनाव आपणे क्लास बनाव आ वेरिएबल्स छे एना बधा अने एनी मेथड छे। हवे आ क्लासनी मेथड अने वेरिएबल हवे मारे एक्सेस करवा छे कारण के आपणे अत्यारे प्रोग्राम रन करिए तो कोई आउटपुट आवशे नहीं केम कारण के हजी आपणे एने कॉल कर्या नथी। तो सेकंड कंसेप्ट छे ऊप्स कंसेप्टनो के ऑब्जेक्ट શું છે ઓબ્જેક્ટ। હવે ઓબ્જેક્ટનો યુઝ શું થાય છે કે ક્લાસના વેરિયેબલ અને ફંક્શનને યુઝ કરવા માટે મારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવું પડે શું કરવું પડે ઓબ્જેક્ટ ક્રિએટ કરવું પડે। તો કેવી રીતે ઓબ્જેક્ટ ક્રિએટ થાય પાયથનની અંદર તો જો અહીંયા કોઈ પણ વેરિયેબલ લઈ લો ઓબીજે ઇઝ ઇક્વલ ટુ પછી ક્લાસ નેમ શું આવે ક્લાસ નેમ આ શું બનાવ્યું તમે અહીંયા ક્લાસ ઓબ્જેક્ટ બનાવ્યું। હવે ઓબ્જેક્ટની ડેફિનેશન શું થાય કે એક્સેસ પ્રોપર્ટી ઓફ ક્લાસ करंट क्लास बराबर। तो अँ आ बड़ी प्रॉपर्टीज कहवा क्लास की शू कहवा प्रॉपर्टी। तो हम अँ प्रॉपर्टी एक्सेस करवी हो तो शू करूँ ऑब्जेक्ट डॉट पची अँ नंबर वन के नंबर टू नेम तमे वेरिएबल एक्सेस कर सको इवन तमारी पास मेथड है ये एक्सेस कर सकी आप। तो हम रन करशू तो आप शू कॉल थे अँ के डेफ एड जो फंक्शन बनाव्यू तुम एनी तब जो कोड लख्य है एक्जीक्यूशन में आशे। तो अँ आप रन करिए आयो आंसर કે ભાઈ આન્સર ઇઝ થર્ટી કે ભાઈ ટેન પ્લસ ટ્વેન્ટી એટલે શું આવ્યો આન્સર થર્ટી પ્લસ એની અંદર નેમ આપણે કોલ કર્યું તો નેમ પણ આવ્યો અહીંયા ઓકે। તો આ કોન્સેપ્ટને શું કહેવાય આથી કહેવાય ક્લાસ અને આ કહેવાય ઓબ્જેક્ટ ક્લિયર। ત્રીજો કોન્સેપ્ટ છે આપણી પાસે ઇનહેરિટન્સ કયો કોન્સેપ્ટ છે ઇનહેરિટન્સ। હવે ઇનહેરિટન્સ એટલે શું કે એક ક્લાસની પ્રોપર્ટી બીજા ક્લાસમાં તમારે યુઝ કરવાની એટલે કે વેરિયેબલનો રીયુઝ કહેવાય શું કહેવાય વેરિયેબલનો રીયુઝ। ફોર એક્ઝામ્પલ આ બે નંબર છે મારે ક્લાસ બીમાં જોઈએ તો એના માટે અહીંયા આપણે શું કરશું કે ક્લાસ બી કોલન હવે એની અંદર એક મેથડ બનાવું છું મલ્ટિપ્લિકેશન નામ બરાબર અહીંયા પ્રિન્ટ। હવે આની અંદર જે વેરિયેબલ છે નંબર વન અને નંબર ટુ તો આની પાસે ઓલરેડી વેલ્યુ છે જ હવે મારે આનું મલ્ટિપ્લિકેશન કરવું છે શું કરવું છે મલ્ટિપ્લિકેશન। તો કેવી રીતે કરવાનું
तो एना माटे तमारे इनहेरिटन्स नो कॉन्सेप्ट यूटिलाइज करवो पड़े। शुं करवुं पड़े? इनहेरिटन्स नो कॉन्सेप्ट यूटिलाइज करवो पड़े। केवी रीते करवानुं इनहेरिटन्स पाइथन में? तो बी पछी ब्रेकेट, शुं आवे? ब्रेकेट पछी जे पण क्लास तमारे इनहेरिट करवो होय एनुं नाम। तो कयो क्लास जोईए आपणे? ए। केम ए यूज कर्यो? कारण के एना बे वेरिएबल मारे यूज करवा छे। क्या? क्लास बी नी अंदर। तो केवी रीते क्रिएट करवानुं आपणे अहींया? કે ભાઈ સેલ્ફ ડોટ ડોટ નંબર વન મલ્ટીપ્લાય સેલ્ફ ડોટ નંબર ટુ, શું આવશે અહીંયા? સેલ્ફ ડોટ નંબર વન પ્લસ સેલ્ફ ડોટ નંબર ટુ, ઓકે? તો ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમે ઇનહેરિટન્સ પરફોર્મ કરતા હોય ત્યારે ઓલવેઝ ચાઇલ્ડ ક્લાસનો ઓબ્જેક્ટ બને। હવે ચાઇલ્ડ ક્લાસ કયો કહેવાય? તો આ પેરેન્ટ ક્લાસ કહેવાય, અને શું કહેવાય? ચાઇલ્ડ ક્લાસ। તો ચાઇલ્ડ ક્લાસ કયો કહેવાય? અહીંયા ક્લાસ બી। તો અહીંયા શું આવશે? ક્લાસ બી, બરાબર? તો હવે જો અહીંયા આપણી પાસે સેકન્ડ મેથડ છે મલ્ટીફિકેશન, કારણ કે પહેલી મેથડ આપણે ઓલરેડી કોલ કરેલી જ છે। તો અહીંયા શું આવશે? કે ભાઈ ઓબ્જેક્ટ ડોટ મલ્ટીફિકેશન। તો જો આ નંબર વન ને નંબર ટુ વેરિયેબલ છે એ ક્લાસ એના છે, બરાબર? સ્ટીલ આપણને વેલ્યુ એક્સેસ કરવા મળે છે ક્લાસ બીની અંદર, બરાબર? તો આપણે રન કરીએ, આવી ગયો આન્સર, આન્સર ઇઝ 200 આવી ગયો। તો આ કયો કોન્સેપ્ટ કહેવાય? ઇનહેરિટન્સ। કયો કોન્સેપ્ટ કહેવાય? ઇનહેરિટન્સ, બરાબર? હવે એક નવી ફાઇલ લઈએ આપણે અને એમાં આગળના કોન્સેપ્ટ જોઈએ। ત્રણ કોન્સેપ્ટ જોયા, ક્લાસ, ઇનહેરિટન્સ અને ઓબ્જેક્ટ। હવે આપણે જોઈએ પોલિમોર્ફિઝમ। તો પોલિમોર્ફિઝમની અંદર બે ટાઈપ છે, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ। કમ્પાઇલ ટાઈમ પાયથનની અંદર સપોર્ટ કરતું નથી, તો આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈએ રન ટાઈમ, બરાબર? તો અહીંયા હું ક્લાસ બનાવું છું, ક્લાસ એક્સ કોલન, એના મેથડ લઈએ ડેફ શો નામની મેથડ, બરાબર? હવે એમાં પ્રિન્ટ કરું છું કે પ્રિન્ટ ધીસ ઇઝ કોલ ફ્રોમ ક્લાસ એક્સ, અને એમાં ક્લાસ બીજો ક્રિએટ કરીએ વાય ડેફ શો, અને એ મેસેજ આપી દઈએ પ્રિન્ટ This is call from class y, બરાબર? હવે અહીંયા હું પરફોર્મ કરું છું ઇનહેરિટન્સ, અહીંયા આપી દઉં x, સો આપીશ x। હવે અહીંયા આપણે ઓબ્જેક્ટ બનાવીએ obj is equal to, શેનો ઓબ્જેક્ટ બનશે? ઓલવેઝ ચાઇલ્ડ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ કયું કહેવાય? y। તો obj ડોટ શો, બરાબર? તો હવે અહીંયા જ્યારે તમે ઇનહેરિટન્સ પરફોર્મ કરો છો ત્યારે એનો મતલબ શું થાય છે? ભાઈ પેરેન્ટ ક્લાસના વેરિયેબલ અને ફંક્શન ક્યાં આવી જાય? ક્લાસ ચાઇલ્ડની અંદર। તો અહીંયા જ્યારે તમે શોને કોલ કરશો ત્યારે કમ્પાઇલર કન્ફ્યુઝ થશે। શું કન્ફ્યુઝ થશે? કે આ પેરેન્ટ ક્લાસની મેથડ સેમ છે અને ચાઇલ્ડ ક્લાસની મેથડ પણ સેમ છે, તો આઉટપુટ કોનું આપવું? તો એના માટે અહીંયા જે આઉટપુટ આવશે તમારી પાસે એ ઓલવેઝ ચાઇલ્ડ ક્લાસનું આવશે। કયા ક્લાસનું આવશે? ચાઇલ્ડ ક્લાસનું। કેમ ચાઇલ્ડ ક્લાસનું આવશે? બિકોઝ પેરેન્ટ ક્લાસનું આઉટપુટ ઓવરરાઇટ થઈ ગયું। શું થઈ ગયું? ઓવરરાઇટ થઈ ગયું, એટલે તમને આઉટપુટ શેનું આવ્યું? ઓલવેઝ ચાઇલ્ડનું આવ્યું, બરાબર? પછી અહીંયા નેક્સ્ટ કોન્સેપ્ટ માટે એક બીજી ફાઇલ લઈએ, મેઇન થ્રી કહેવાય, એના પછીનો કોન્સેપ્ટ છે અહીંયા એનકેપ્સ્યુલેશન। કયો કોન્સેપ્ટ છે? એનકેપ્સ્યુલેશન। હવે એનકેપ્સ્યુલેશન માટે આપણે ડેફિનેશન જોઈ હતી કે રેપિંગ અ ડેટા ઇન અ સિંગલ યુનિટ થ્રુ એક્સેસ મોડિફાયર, શું આવે? થ્રુ એક્સેસ મોડિફાયર્સ। હવે એક્સેસ મોડિફાયર કયા કયા આવે? પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ। તો પાયથનમાં શું છે? કીવર્ડ યુઝ ના થાય, પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ આ રીતે તમે ના લખી શકો, પ્રાઇવેટ કે પબ્લિક એ રીતે ના લખી શકો, એના માટે શું છે? સિમ્બોલ છે। શું છે? સિમ્બોલ। તો
पब्लिक माटे कोई सिंबल छे नहीं। तमे अहीं नेम लखो के भी एबीसी तो शुं थई गयुं पब्लिक थई गयुं। हवे मारे जोईए प्राइवेट, शुं जोईए प्राइवेट। तो पाइथन में प्राइवेट डेटा कई रीते डिक्लेर थाय तो एना माटे अहींया तमे यूज करी शको के डबल अंडरस्कोर नंबर वन इज इक्वल टू टेन। आ शुं बनी गयुं प्राइवेट। डबल अंडरस्कोर नंबर टू इज इक्वल टू टेन। आ शुं बनी गयुं प्राइवेट। शुं बनशे अहींया प्राइवेट। आईडिया आव्यो। हवे प्रोटेक्टेड कई रीते बने? प्रोटेक्टेड बने तमारे नंबर एक सिंगल अंडरस्कोर नंबर थ्री इज इक्वल टू टेन। आ शुं बनी गयुं प्रोटेक्टेड। अने हुं नंबर फोर डायरेक्ट यूज करूँ आ शुं थई गयुं पब्लिक। डन आईडिया आव्यो। हवे आपणे केवी रीते खबर पड़शे કે ભાઈ પ્રાઇવેટ છે પ્રોટેક્ટેડ છે? તો બાય સિમ્બોલ, કે ડબલ અનસ્કોડ એટલે શું કહેવાય પ્રાઇવેટ, સિંગલ અનસ્કોડ એટલે પ્રોટેક્ટેડ। તો ડિફરન્સ શું છે પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડમાં? તો જો પ્રાઇવેટ છે ને ફક્ત ક્લાસની અંદર એને યુઝ કરી શકાય, કે પી ક્લાસની અંદર જ હું એને એક્સેસ કરી શકું। પ્રોટેક્ટેડ છે પ્રાઇવેટ જેવું જ છે, પણ તમે જો ક્લાસ ઇનહેરિટન્સ કર્યું હોય, શું કર્યું હોય બે ક્લાસ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય, તો આ તમે પ્રોટેક્ટેડ વેરિયેબલને યુઝ કરી શકો છો, બાકી યુઝ ના કરી શકો, બરાબર? ફોર એક્ઝામ્પલ જો અહીંયા ક્લાસ ક્યુ, હવે એની અંદર એક વેરિયેબલ લઈએ, સોરી એક ફંક્શન લઈએ ડિવિઝન, શું લીધું અહીંયા ડિવિઝન, હવે પ્રિન્ટ પ્રિન્ટની અંદર હવે આપું છું અહીંયા સેલ્ફ ડોટ, જો ડબલ અંડરસ્કોર યુઝ કરીએ તો આવે છે વેરિયેબલ, કોઈ આમ કોઈ બી નહીં આવે, નંબર વન નહીં આવે છે, પણ હું ઓનલી સિંગલ અંડરસ્કોર યુઝ કરું અને નંબર સોરી એક મિનિટ અહીંયા ઇન અંડરસ્કોર રહી ગયું ક્લાસ પી, બરાબર? હવે આપી આપણે સિંગલ અંડરસ્કોર આવી ગયું નંબર થ્રી, નંબર વન અને ટુ નહીં આવે, જો ડબલ અંડરસ્કોર કરશો તો નંબર વન ટુ પણ નહીં આવે છે, કયા આવશે? ઓનલી સિંગલ અંડરસ્કોર નંબર થ્રી। આ શું છે? પ્રોટેક્ટેડ છે। પ્રોટેક્ટેડ એટલા માટે યુઝ થાય છે બીકોઝ અહીંયા તમે ઇનહેરિટન્સ પરફોર્મ કર્યું છે, એટલા માટે આઈડિયા આવે છે। સો અહીંયા પ્રાઇવેટ ને પ્રોટેક્ટેડ સિમિલર છે, બટ એક જ ડિફરન્સ છે બંનેમાં, કે આની અંદર તમે શું કરી શકો છો કે ઇનહેરિટન્સ યુઝ કરીને બીજા ક્લાસની અંદર એને એક્સેસ કરી શકો છો, ક્લિયર? પણ પ્રાઇવેટ એક્સેસ થાય નહીં। તો હવે એનકેપ્સ્યુલેશન કઈ રીતે આપણે વર્ક કરીએ? તો જો એનું એનકેપ્સ્યુલેશન માટે એક એક્ઝામ્પલ બનાવીએ આપણે, કે વેરિયેબલ લઈએ કે અમાઉન્ટ ઇનિશિયલ વેલ્યુ આપી દઈએ ઝીરો, બરાબર? હવે એક મેથડ લઈએ કે ડેફ ગેટ ડેટા, શું લઉં છું મેથડ ગેટ ડેટા, અને આને એક વેરિયેબલ આપું છું એએમડી, કેમ કે જે પણ વેલ્યુ મળે એને એ કોને આપી દે અમાઉન્ટ, અને શું લેવાય અહીંયા સેલ્ફ ડોટ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ એએમડી, ક્લિયર? હવે જ્યારે ગેટ ડેટાને હું કોલ કરીશ ત્યારે મને કમ્પલસરી એક આર્ગ્યુમેન્ટ ગેટ કરશે, એટલે એક આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડશે, બરાબર? કેવી રીતે? જો અહીંયા ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ નેમ શું છે પી, હવે જો ઓબ્જેક્ટ ડોટ કઈ મેથડ છે ગેટ ડેટા, હવે શું કહે છે ભાઈ અમાઉન્ટ આપો છે, તો હું હંડ્રેડ પાસ કરીશ તો આપણે શું કર્યું આ હંડ્રેડ પણ આપી દીધી અમાઉન્ટને આપી દીધી। હવે હું અહીંયા ડેફ શો ડેટા કરીને એક ફંક્શન બનાવું છું અને રિટર્ન કરું છું ડબલ અંડરસ્કોર સોરી સેલ્ફ ડોટ અમાઉન્ટ, શું રિટર્ન કર્યું મેં અમાઉન્ટ, આઈડિયા આવ્યો? હવે પ્રાઇવેટ વેરિયેબલ શું કર્યો મેં અહીંયા રિટર્ન કર્યો,
અને આ મેથડ હું કોલ કરું છું અહીંયા print print object dot show data બરાબર. હવે આપણે આને રન કરીએ એટલે શું મળશે મને? આવી ગયો આન્સર, કેટલો આવ્યો આન્સર? 100. એટલે આને જ્યારે મેથડ કોલ થશે શો ડેટા નામની, ત્યારે ઓનલી એની પાસે શું હશે? વેલ્યુ હશે. શું હશે? વેલ્યુ. બાકીની આગળની કઈ ઇન્ફોર્મેશન હશે નહીં. આઈડિયા આવ્યો? તો આવશે કે ડેટા હાઈડ થઈ ગયો આપણો, કે કયા ટાઈપનો ડેટા આની અંદર છે શો ડેટાની અંદર એ કોઈને કહેવો પડશે નહીં. તો આ કોન્સેપ્ટને શું કહેવાય અહીંયા? એન્કેપ્સ્યુલેશન. શું કહેવાય? એન્કેપ્સ્યુલેશન. ખબર પડી? ઓકે, હવે નેક્સ્ટ કોન્સેપ્ટ છે છેલ્લો. લાસ્ટ કોન્સેપ્ટ છે ડેટા એબસ્ટ્રેક્શન. શું છે? ડેટા એબસ્ટ્રેક્શન. તો એબસ્ટ્રેક્શન માટે છે ને પાયથનને પોતાનો ક્લાસ છે એબીસી નામનો. કયો? એબીસી. જો એબીસી છે આ નામનો. હવે એબીસીનું ફૂલ ફોર્મ શું છે? એબસ્ટ્રેક્ટ બેઝ ક્લાસ. શું નામ છે એનું? એબસ્ટ્રેક્ટ બેઝ ક્લાસ. હવે આ એબસ્ટ્રેક્ટ બેઝ ક્લાસ જે છે એ મેઇન ક્લાસ છે. એ આપણને કયો ક્લાસ આપશે? એબીસી નામનો ક્લાસ આપશે. એટલે તમે શું કરો? ઇમ્પોર્ટ એબીસી ફ્રોમ, સોરી, ફ્રોમ એબીસી, ઇમ્પોર્ટ એબીસી છે એબીસી ક્લાસ. એટલે આ મેઇન ક્લાસ છે. કયો ક્લાસ છે? આ એબીસી ક્લાસ. એ આપણને કયો ક્લાસ આપે છે? એબીસી. હવે એનો મતલબ શું થાય અહીંયા? જો કે ફોર એક્ઝામ્પલ આ ક્લાસ છે મારી પાસે, બરાબર. હવે એની અંદર હું એ ક્લાસ લઉં છું અહીંયા, અને એની અંદર ઇનહેરિટન્સ કરું છું એબીસી ક્લાસ. તો આ જે એ ક્લાસ છે ને, હવે કયા કયા ટાઈપનો ક્લાસ બની ગયો? એબસ્ટ્રેક્ટ ક્લાસ બની ગયો. કયો ક્લાસ બની ગયો? એબસ્ટ્રેક્ટ ક્લાસ. કયો ક્લાસ બની ગયો? એબસ્ટ્રેક્ટ ક્લાસ, બરાબર. હવે આ એબસ્ટ્રેક્ટ ક્લાસ જે છે એનો પર્પઝ શું છે અહીંયા સમજો? કે આપણે એની ડેફિનેશન લખીએ છીએ કે શો ઓનલી ફંક્શનાલિટી ઇન હાઈડિંગ બેકગ્રાઉન્ડ ડિટેલ. તો એબસ્ટ્રેક્ટ ક્લાસની અંદર બે ટાઈપની મેથડ હોય, એબસ્ટ્રેક્ટ અને નોન એબસ્ટ્રેક્ટ. તો મારે હવે એબસ્ટ્રેક્ટ મેથડ બનાવ્યું તો અહીંયા કોમા કરીને શું લેવું પડશે? એબસ્ટ્રેક્ટ મેથડ. શું લેવું પડશે? એબસ્ટ્રેક્ટ મેથડ. જો હવે અહીંયા કે એટ ધ રેટ એબસ્ટ્રેક્ટ મેથડ છે અહીંયા, આવી ગયું. હવે અહીંયા વેરિયેબલ, સોરી, અહીંયા મેં એનોટેશન યુઝ કર્યું કે ડેફ શો, હવે આપી દો પાસ. એનું લોજિક અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું નહીં. હવે જો આને ક્લાસ બીમાં ઇનહેરિટ કરું છું, કયા ક્લાસને? એને, બરાબર. હવે હું અહીંયા બીજી કોઈ મેથડ લઈ લઉં ડિસ્પ્લે નામની, પ્રિન્ટ હેલો, બરાબર. હવે ઓબ્જેક્શનો બનશે ઓલવેઝ ક્લાસ બી નો, હોય ને? ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ બી. હવે હું ઓબ્જેક્ટ ડોટ ડિસ્પ્લે કઈ મેથડ કોલ કરી મેં? ઓબ્જેક્ટ ડોટ ડિસ્પ્લે. હવે એને રન કરીએ, જો આપણને એક એરર આપશે. જો શું એરર આપે છે? કે ભાઈ તમે ક્લાસ ઇનિશિયેટ કર્યો બટ એબસ્ટ્રેક્ટ મેથડ શો જે છે ક્લાસ એની એ કોલ કરી નથી. જો છે, ખબર પડી? ક્લાસ એ તમારો એબસ્ટ્રેક્ટ ક્લાસ થઈ ગયો, ક્લાસ બી તમે કોલ કર્યો તો એની અંદર એ ઇનહેરિટન્સ થયેલો છે. તો હવે તમે આ મેથડને કોલ નથી કરતા તો એ તમને ફોર્સફુલી શું કહે છે? કે ભાઈ એબસ્ટ્રેક્ટ મેથડ જે બનાવી છે એને યુઝ કરો. શું કરો? યુઝ કરો. હવે આ વસ્તુ અહીંથી હટાવી દઉં ને એબસ્ટ્રેક્ટ તો મને એરર નહીં આપે. તો એબસ્ટ્રેક્ટ શું કહેશે? કે ફોર્સફુલ્લી અને યુઝ કરો. જો અહીંયા હવે આને હું કોલ કરીશ અહીંયા, તો ડેફ શું છે? શો. આવી ગયું કે પ્રિન્ટ ધીસ ઇઝ શો મેથડ, બરાબર. હવે એને રન કરું, ભલે એને કોલ નહીં કરું બટ એકવાર એ શું થઈ ગયું? ક્લાસ બીમાં
आई गई, फोर्सफुली शो आई, क्लास बी में आई गई। तो वह जो यहाँ ऑब्जेक्ट डॉट शो सही है, यहाँ खबर पड़ी। हम एब्स्ट्रेक्ट मेथड छे एटले હવે આની અંદર નોન એબ્સ્ટ્રેક્ટ મેથડ પણ તમે બનાવી શકો કે ડેફ વ્યૂ ડેમો પ્રિન્ટ ધીસ ઇઝ નોન એબ્સ્ટ્રેક્ટ મેથડ બરોબર। હવે આને કોલ નહીં કરું તો એરર નહીં આપે, જો હવે એરર નહીં આવે, પણ આને હું જો એબ્સ્ટ્રેક્ટ બનાવી દઉં અહીંયા જો એટ ધ રેટ એબ્સ્ટ્રેક્ટ મેથડ બરોબર, હવે એને રન કરું જો अभी एरर शू कहे भाई व्यू डेमो तो मैं यूज नहीं करी क्या क्लास बी नी अंदर मारे शू करव पड़े अगेन डेफ व्यू डेमो प्रिंट कॉल फ्रॉम एब्स्ट्रेक्ट व्यू डेमो છે તો આને શું કહેવાય એબ્સ્ટ્રેક્ટ ક્લાસ। ઓકે ગાઈઝ, સો અહીંયા ઓપ્સ કોન્સેપ્ટ બધા તમારા કવર થઈ ગયા છે। પાયથનની અંદર ઉપ્સ કોન્સેપ્ટ કઈ રીતે યુઝ કરવાના એ બધાના પ્રેક્ટિકલ્સ આપણે અહીંયા કવર કર્યા છે। ઓકે ગાઈઝ, બાય।